પૂર્ણ આદેશ કર્યા છે, જેને લઈ યુવાનોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે શિક્ષિત બેરોજગાર સમિતિના પ્રમુખ દિનેશ બાંભળિયાની પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે સરકાર સામે આ નિર્ણયને લઈને નારાજગી વ્યક્ત કરતા જણાવ્યું કે સરકારે બંધ બારણે ચર્ચા કરી જાહેરાત કરી છે. સરકારે અમારી સાથે ચર્ચા કર્યા વગર જ જાહેરાત કરી છે, જે યોગ્ય નથી. અમારી સાથે ચર્ચા કરી હોત તો અમે પણ યુવાનોના મુદ્દા તેમની સમક્ષ મૂકી શક્યા હોત. આમ બાંભણિયાએ આવું જણાવ્યું. ત્યારે સ્વીકારીશું કે જ્યારે અમારી સાથે વાતચીત કરી અને અમને યોગ્ય તારીખ આપવામાં આવે, યોગ્ય સમયની અને કઈ રીતે નિમણૂક આપવામાં આવશે. આપ જોઈ રહ્યા છો કે જીપીએસસી ની એક્ઝામ નો ઓર્ડર કરવાનો ગુજરાત હાઈકોર્ટે ઓર્ડર કર્યો, એટલે આ લોકોએ 27/7/2020 નો એક જીઆર બહાર પાડી અને નિમણૂકો એટલે કે ભરતીઓ ડાઉન કરી દેવામાં આવી, ઓછી કરી દેવામાં આવી. એટલે સરકારની ક્યાંક ને ક્યાંક જે રમતો છે એ રમતો આજે ગુજરાતના લાખો વિદ્યાર્થીઓને લાખો પરિવારે ભોગવી રહ્યા છે. અમે ગુજરાતમાં આઝાદી માંગી રહ્યા છીએ, લોકશાહી માંગી રહ્યા છીએ અને વાતચીતનું પ્લેટફોર્મ માંગી રહ્યા છીએ અને સરકારે અમને કરેલા વાયદા પર ઉભો રહેવા માટે વાત કરી રહ્યા છીએ. ગુજરાત સરકારે અમને વાયદો કર્યો હતો કે 10 દિવસ પછી તમારી સાથે વાતચીત કરવામાં આવશે. આજે જે જાહેરાત કરવામાં આવી છે એ ફક્ત વાયદો જ સાબિત થશે, એ પણ ગુજરાતના ભવિષ્યમાં વિદ્યાર્થીઓએ જોયું. કારણ કે ભૂતકાળમાં મેં તમને તારીખો અને વર્ષ ગણાવ્યા, એ પ્રમાણે તમામ વાયદાઓ નિષ્ફળ થયા છે. જ્યાં સુધી અમારા આગેવાનોને છોડવામાં નહીં આવે, દીકરીઓએ આજે પ્રણ લીધું છે, કા અમને કસ્ટડીમાં રાખો, કા અમને સરકારની સામે બેસાડો અને અમારે કોઈ પણ લોકોએ હવે ઘરે જવું નથી. અમે જ્યાં સુધી બીજું આજે અમને વસંત વગડોમાં જગ્યા આપવામાં આવી છે, અમે ભારતીય જનતા પાર્ટીના આગેવાનોને કહી રહ્યા છીએ, સત્તામાં બેઠેલા ચૂંટાયેલી સરકારને અમે વોટ આપ્યા છીએ ત્યારે અમે સરકારને કહી રહ્યા છીએ કે તમે જ્યાં કહેશો ત્યાં અમે બેસવા તૈયાર છીએ, પણ અમને બેસવાની જગ્યા આપો. કારણ કે ગાંધીજીને પણ અંગ્રેજોએ પણ જગ્યા આપી દીધી, તો અમે અંગ્રેજો કરતા ક્રૂર ના બને. ગુજરાતમાં લેવાયેલ ગુજકેટની